અકબરના રાજમાં નવ રત્નો હતા, એમાંનું એક રત્ન જેનું નામ તાનસેન. તાનસેન ગાય અને દુનિયા ડોલે. અકબરે આખી દુનિયામાં ચેલેન્જ આપી કે તાનસેન થી ચડિયાતું આ દુનિયામાં કોઈ નથી. અને એમાં એક દિવસ બૈજુ બાવરા અકબરના દરબારમાં આવીને ઉભો છે. બૈજુએ કીધું, એવું હોય તો આવી જાઓ, થઈ જાય. અકબરે કીધું કે શરૂઆત તાનસેન કરશે. ગામની બહાર જંગલમાં ઝાડ નીચે તાનસેને એક રાગ છેડ્યો, રાગ વગાડવાનું શરૂ થયું. અને જંગલમાં ફરતા હરણના ટોળે ટોળા તાનસેનની પાસે આવીને ઉભા રહી ગયા. તાનસેને પોતાના ગળામાંથી હીરાનો હાર કાઢ્યો અને એક હરણના ગળામાં પહેરાવી દીધો. રાગ બંધ થયો, બધા હરણા જ્યાંથી આવ્યા ત્યાંથી પાછા ચાલ્યા. તાનસેને અકબરને કીધું કે મહારાજ, બૈજુમાં તાકાત હોય તો જે હરણને મેં હાર પહેરાવ્યો છે એ હરણને પાછો બોલાવી આપે અને એમાંથી હાર કાઢી આપે. બૈજુએ કીધું થઈ જાઓ. અને બૈજુએ તાન પૂરો છેડ્યો, રાગ શરૂ થયો. તમે માનશો, સેંકડો હરણો તાનસેનના રાગથી ખેંચાઈને આવ્યા હતા. બૈજુએ એવા રાગને છેડ્યો, ખાલી એક જ હરણ આવ્યું. અને કયું હરણ આવ્યું? જેના ગળામાં હાર હતો એ જ. એ આવીને બૈજુની બાજુમાં ઉભો રહી ગયો. બૈજુએ ધીરેથી હાર લઈ તાનસેનના હાથમાં મૂકી. ચમત્કાર. તાનસેન જોતો રહી ગયો, ફાંકો ઉતરી ગયો. મારાથી પણ કોઈ ચડિયાતું છે? એને અકબરને વાત કરી, મહારાજ હવે બૈજુને કહો કે પોતાની કોઈ વિશેષતા બતાવે તો હું એને પણ ટક્કર મારી દઉં. ઓકે. અકબરે બૈજુને વાત કરી, બૈજુ તું કંઈક હવે એવો ચમત્કાર કર, તાનસેન એને દૂર કરી શકે. અને બૈજુએ શરૂ કર્યું. સામે જ એક પથ્થર પડ્યો છે, પથ્થરની સામે બેસીને બૈજુએ રાગ ગાવાનો શરૂ કર્યો. ગાતા 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 એ પથ્થર પીગળવા માંડ્યો, પોલાણ પડી ગયું. અને જે તાનપુરો બૈજુ વગાડતો હતો ને, એ તાનપુરો એને એની અંદર મૂકી દીધો. અને થોડી જ વારમાં રાગ બંધ થયો અને પોલાણ પુરાઈ ગયું. તાનપુરો પથ્થરના પોલાણમાં ચાલ્યો ગયો અને પથ્થર પાછો પહેલા જેવો હતો એવો થઈ. બૈજુએ કીધું મહારાજા અકબરને, મહારાજ તાકાત હોય તો તાનસેનને કહો કે આ પથ્થરને પીગાડીને પાછો મારો તાનપુરો બહાર લાગ્યો. તાનસેન ઉભો રહી ગયો, કાન પકડ્યા, હાથ જોડ્યા, મસ્તક નમાવ્યું. બૈજુ તું જીત્યો, હું હાર્યો. ગુરુની પાસે જ્યારે હું રાગ શીખતો હતો ત્યારે ગુરુએ મને કીધું, તું તાનસેન તું અવ્વલ કોટીનો છે, પણ તારા કરતા પહેલા મારી પાસે એક શિષ્ય શીખીને ગયો છે, એ કદાચ તને ટક્કર મારશે. તાનસેન કે છે, હું તમને જ શોધતો હતો, મને લાગે છે તમે જ બૈજુ બાવરા મારા ગુરુભાઈ મારા વડીલ ભ્રાતા છો. અને પછી પૂછે છે તાનસેન બૈજુને, તમે કયો રાગ છેડ્યો કે જેમાં પથ્થર પીગળી ગયો? ત્યારે બૈજુએ કીધું, આ રાગ બીજો કોઈ રાગ નથી, આ રાગ માલકૌંસ રાગ છે. સમજાયું? તમને ડાઉટ હશે કે ભગવાન કેમ માલકૌંસમાં દેશ ના આપે છે? માલકૌંસમાં તાકાત છે, પથ્થરને પણ પીગાડી દે. જે પ્રભુ પથ્થરને પીગાડી દે એ પરમાત્માની દેશનામાં બેઠેલા પીગળે નહીં. જોકે અમારે તો હવે કોઈક નવો રસ્તો, નવો રાગ શોધવો પડે, કે પછી આપણે પથ્થરને ટક્કર મારીએ એટલા બધા મજબૂત થઈ ગયા છે. પ્રભુની દેશનાની આ તાકાત છે. આવો સરસ મજાના માલકૌંસ રાગમાં આ પરમાત્મા દેશના આપે છે. આ પ્રભુનો બીજા રાઉન્ડનો બીજો અતિશય થયો અને એના પછી ત્રીજો અતિશય ભામંડલ. જો દેખાય છે, રુજુવાલુકા નદીના કિનારે પરમાત્મા સાધનાની અંદર બેઠા છે. અને ભગવાન જ્યારે ક્ષપક શ્રેણી માંડે છે ત્યારે આ પરમાત્માને કૈવલ્ય જ્ઞાન થાય છે. અને જ્ઞાન થતાની સાથે આ સૂર્યના આકારવાળું જે દેખાય છે ને, એ બીજું કંઈ નથી, એ જ ભામંડળ છે.
આભામંડળ એક બાજુ એક સાથે લાખ સૂર્ય ઉભા કરો અને બીજી બાજુ પરમાત્માનું ભામંડળ લાખ સૂર્યને ટક્કર મારે. ક્યાંક 12 સૂર્ય કીધા છે જે હોય તે, પણ 12 સૂર્યને પણ બાજુ પર મૂકે એવું અદભુત તેજો વલય પરમાત્માની પાછળ કૈવલ્ય જ્ઞાન થતાની સાથે ને સાથે અજવાળા પાથરે છે. દશે દિશામાં અજવાળા પથરાય, પ્રભુ ચાલે ત્યારે પ્રભુની પાછળ ને પાછળ ચાલે આવા ભામંડળથી યુક્ત પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન.